નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન અને પાઠ નંબર આપ્યો છે અગિયાર જેનું નામ છે ભારતનું ન્યાયતંત્ર તો એ ભારતના ન્યાયતંત્રનો જે પાઠ આપે છે તો એ પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તો એ સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડિયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિડીયોની પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂંકની લાયકાત જણાવો તો જોઈએનો જવાબ દેશના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને કોણ છે તો સર્વોચ્ચ અદાલત છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ બીજું ભારતની કોઈપણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી સેવા બજાવી હોય અથવા તો કોઈ વડી અદાલતમાં ઓછામાં ઓછા દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ તે વ્યક્તિ પોસઠ વર્ષથી વધુ મની ન ધરાવતી ન હોવી જોઈએ રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવેદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ બરાબર છે જોઈએ બી આગળ પ્રશ્ન બીજો સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જાણવાનું છે તો જોઈએનો જવાબ તો મૂળભૂત ક્ષેત્રાધિકારની સત્તાઓ આ પ્રમાણે છે તો જે પહેલી કે જ્યારે અદાલતને સૌ પ્રથમ સૌ પ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળ અધિકાર ક્ષેત્ર કહેવાય છે આ કેસનો નિર્ણય કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે બીજું સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્ય વચ્ચેના ઝઘડા કે વિવાદો નિવા વિવાદનું નિરાવરણ નિવારણ કરવાની સત્તા ધરાવે છે બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેની એટલે કે રાજ્ય રાજ્યો વચ્ચેની તકરાર કે ઝઘડાઓનો સંદર્ભે ચુકાદો આપે છે અદાલતને નાગરિકોના મૂળભૂત અધિકારોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તા પણ છે હવે જો પ્રશ્ન ત્રીજો સર્વોચ્ચ અદાલતની અધિકાર ક્ષેત્ર બહારની વિગતો વિશે જણાવવાનું છે તો જોઈએ એનો જવાબ તો રાજ્ય રાજ્ય વચ્ચેના કે રાજ્યો રાજ્ય કે રાજ્યો રાજ્ય રાજ્યો વચ્ચેના નદીના પાણીની વહેંચણી ઉપયોગ બાબતોના વિવાદો ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હુકમ બહાર હકમત બહાર છે તે માટે અલગ પાણી ન્યાયતંત્ર ચુકાદો આપે છે સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે આગળ ચોથો પ્રશ્ન મહાઅભિયોગની કાર્યવાહી સમજાવો તો જોઈએ કે બંધારણીય મર્યાદાઓના ભંગ કરવાના કારણોસર કે ગંભીર ગેરતી કે ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપસર તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરી શકાય તે માટેની કાર્યવાહી આ પ્રમાણે છે સંસદના દરેક ગૃહે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહમાં હાજર રહીને મત આપ આપનારા ઓછામાં ઓછા છ બે તત્યાંશ સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરાયેલ હોય તો પદભ્રષ્ટ કરી શકાય છે પ્રશ્ન પાંચમો ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ ગણવાની છે તો જિલ્લાની ફોજદારી અદાલતોના ન્યાયાધીશો જ્યારે આરોપીને તેના ગુના બદલ ચાર વર્ષ કરતાં વધારે મુદ્દે સજા કરી શકા કરી કરી હોય તો પક્ષકાર વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે છે સેશન કોર્ટ કોઈ આરોપીને તેને નીચેની વફાદારી ફોજદારી અદાલતના ચુકાદાથી વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદરની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે છઠ્ઠો પ્રશ્ન વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાતના ધોરણો વર્ણવાના છે તો બંધારણીય જોગવાઈ અનુસાર વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાત આ પ્રમાણે છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ ભારતના રાજ્યોમાં આવેલી કોઈ પણ અદાલતમાં ઓછામાં ઓછા દર વર્ષનો ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ તેણે વડી અદાલતમાં ઓછામાં ઓછો દર દસ વર્ષનો વકીલાત તરીકેનો અનુભવ હોવો જોઈએ રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ ન્યાયવિદ નિષ્ણાત હોવો જોઈએ તેની ઉંમર બાસઠ વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ સાતમો પ્રશ્ન તાબા હેઠળની વિવિધ અદાલતો જણાવો તો જોઈએ જવાબ તો રાજ્યની વડી અદાલતની દેખરેખ અને નિયમન હેઠળ જિલ્લાની અને તાલુકાઓની અદાલતો ફાસ્ટ ટ્રેક કોર્ટ કોટા અદાલતો ટ્રિબ્યુનલો અને કેટલીક વિશેષ અદાલતો છે પ્રત્યેક રાજ્યને વહીવટી એકમ જિલ્લામાં વહેંચવામાં આવે છે જેમાં દીવાની ફોજદારી અને મહેસૂલી મહેસૂલી અદાલતોનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર બીજો નીચેના વિધાનો સમજાવવાના છે એમાં પહેલું છે ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે તો જોઈએ નો આવા જવાબ કે ભારત એ લોકશાહી ધરાવતો દેશ છે દરેક વ્યક્તિને અહીં સ્વતંત્ર આપવામાં આવે છે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવા તેમજ રાજ્યો રાજ્યો વચ્ચે સત્તાઓ અને કાર્યક્ષેત્રમાં કોઈ ઘર્ષણો થાય તો તેનો બંધારણીય રીતે ઉકેલ લાવવા માટે નિષ્પક્ષ અને ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવે છે આ ન્યાયતંત્ર નિષ્પક્ષ રીતે તપાસ કરીને તેનું અર્થઘટન કરે છે ભારતના બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય ઉલ્લંઘન ન થાય તેની ન્યાયતંત્ર ધ્યાન રાખે છે બીજો પ્રશ્ન સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના હકોના વાલી છે તો જોઈએ ને જવાબ કે દેશની સરકાર બંધારણ અનુસાર કાર્ય કરે છે તેનું ધ્યાન રાખે છે ન્યાયતંત્ર સ્વતંત્ર છે તેમજ કોઈ પણ નાગરિકોના હકોનું રક્ષણ થાય છે તે જોવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે આથી તે બંધારણ અને નાગરિકોના હકોના રક્ષણ એટલે કે વાલી પણ કહી શકાય ત્રીજો પ્રો વડી અદાલત કડીરૂપ સ્થાનાંતર આવે છે તો જોઈએનો જવાબ કે ભારતની લોકશાહી શાસન તંત્રમાં સુગથિત વહીવટ ચાલે તે માટે તાલુકા જિલ્લા અને રાજ્યમાં અદાલતોની વ્યવસ્થા કરવામાં આવે છે કેન્દ્ર કક્ષાએ ટોચ પર સુપ્રીમ કોર્ટ આવેલી છે મધ્યમાં વડી અદાલત અને પાયામાં જિલ્લા અદાલત અને તાલુકાના તાબા હેઠળની અદાલતો આવેલી છે વડી અદાલતો જિલ્લાની અદાલતોની અપીલો સાંભળે છે જ્યારે વડી અદાલતોની સર્વોચ્ચ અદાલત સાંભળે છે આમ ભારતના ન્યાયતંત્રમાં વડી અદાલત કડીરૂપ છે પ્રશ્ન ચાર જોઈએ લોક અદાલત આકર્ષણનું કેન્દ્ર બને છે તો જોઈએ જવાબ કે સ્થાનિક કક્ષાએ ગરીબ લોકોને ન્યાય મળી રહે તે માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે લોક અદાલતમાં બંને પક્ષેને સ્થળ પર સમાધાન કરવા માટે સમજાવવામાં આવે છે બંને પક્ષોનું હિત જળવાય જળવાઈ રહે આમ બંને પક્ષોમાં હાર કે જીતનો પ્રશ્ન આવતો નથી વર્ષોથી પડેલા કેસોનો નિકાલ કરવામાં આવે છે લોક અદાલતના ચુકાદાઓને કાનૂનની પીઠબળ પૂરું પાડવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચમો ધારાસભા અને કારોબારી બે જવાબદાર બને ત્યારે ન્યાયતંત્રની આસ ન્યાયતંત્રની આશીર્વાદરૂપ બને છે તો જોઈએ જવાબ કે કેટલીક વાર ધારાસભા અને કારોબારી બે જવાબદાર બને અથવા તો આપ બનીને કોઈ ઘેરવ્યાજબી નિર્ણયો લે કે જેનાથી જનકલ્યાણને અવરોધે એવો કાયદો બનાવે તો ન્યાયતંત્રમાં તેને પડકારવામાં આવે છે જો તે નિર્ણય ગેરબંધારણીય હોય તો અદાલત તેને બંધારણીય રીતે તપાસે છે અને તે ગેરબંધારણીય હોય તો તેને રથબાતલ કરે છે છઠ્ઠો સર્વોચ્ચ અદાલત નજીની અદાલત ગણાય છે તો જોઈએ ને જવાબ કે સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયોનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે સર્વોચ્ચ અદાલતના નિર્ણય માન્ય ગણાય છે જેને કાયમી દસ્તાવેજો ગણી શકાય છે એ ચુકાદાઓ દેશની તમામ અદાલતો અને નાગરિકોને બંધન કરતા હોય છે સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના મુકદ્દામાં આપેલા ચુકાદાની નોંધ રાખે છે સાતમો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો નિવૃત્તિ બાદ પણ કોઈ પણ કોર્ટમાં વકીલાત કરી શકતા નથી તો જોઈએ જવાબ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોનો હોદ્દો ઊંચો માનવામાં આવે છે સર્વોચ્ચ અદાલતના ઊંચા હોદ્દા ઉપર કામ કરી હોવાથી તે પછી જો નીચલી અદાલતમાં વકીલાત કરે તો તે અદાલતના ન્યાયાધીશો સ્નેહ શરમ આવી શકે તો પક્ષાત્પર વલણ દાખવી દાખવી બેસે આથી બંધારણમાં કરેલ જોગવાઈ અનુસાર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ નિવૃત્તિ બાદ વકીલ તરીકે સેવા આપી શકે નહીં પ્રશ્ન ત્રણ ટૂંક નોટ લખો એમાં પહેલી છે ન્યાયતંત્રની સ્વતંત્રતા તો જોઈએ એનો જવાબ કે ન્યાયાધીશો નિડરતાથી પ્રમાણિકપણે નિર્ભીકપણે સ્વતંત્ર અને તટસ્થ રહીને પોતાની ફરજ અદા કરી શકે અને લોકોને સાચો પારદર્શી અને ઝડપી ન્યાય આપી શકે તે માટે ન્યાયતંત્ર સ્વતંત્ર રાખવામાં આવ્યું છે ભારતીય ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર તટસ્થ છે ન્યાયતંત્ર સરકાર તરફી કે સરકાર પ્રત્યે પક્ષીવાદ ભર્યું વલણ ધરાવતું હોવું જોઈએ નહીં મનસ્વીપણે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી કોઈ ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરી શકતી નથી ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમને સંસદમાં કે વિધાનસભામાં ચર્ચા કે ટીકા કરી શકાતા નથી આમ ભારતીય બંધારણે ન્યાયતંત્રને સ્વતંત્રતા નિષ્પક્ષ ટોટા અને એક સૂત્રી વિશેષ રીતે સ્થાન આપ્યું સ્થાન બક્ષ્યું છે બીજું વડી અદાલતનું અપીડી ક્ષેત્રાધિકાર તો જોઈએનો જવાબ કે રાજ્યની વડી અદાલતના હુકમો રહેલી અદાલતોના ચુકાદાઓની વિરુદ્ધની અપીલો સાંભળવાને અપીલ ક્ષેત્રાધિકાર કહે છે જિલ્લાની સેશન કોર્ટ કોઈ આરોપીને ચાર વર્ષ કે તેથી વધુ સજા કરી હોય તો વડી અદાલતમાં અપીલ કરી શકાય ફોજદારી ગુનામાં સેશન કોર્ટ હત્યાના ગુનામાં મૃત્યુદંડની સજા ફરમાવી હોય તો વડી અદાલતમાં અપીલ કરી શકાય નારાજ થયેલ પક્ષકારો વડી અદાલતના દ્વાર ખકડાવી શકે છે કોઈ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણ અર્થઘટન સંબંધી પ્રશ્ન હોય તો તેને વડી અદાલતમાં ટ્રાન્સફર કરી શકાય છે એ પ્રશ્ન આગળ નજીરી અદાલત તો જોઈએનો જવાબ નજીરી અદાલત એટલે એવી અદાલત કે જેનું રેકર્ડ પુરાવા કે મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરાય ત્યારે તેની કાયદાસરતા સામે કોઈ વાંધો લઈ શકતા શકાતો નથી તેને નજી નજીરી અદાલત કહેવામાં આવે છે સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતોની કાર્યવાહી માટે નિયમો ઘડે છે તેનું પાલન કરવું બધી જ અદાલતો માટે અનિવાર્ય છે સર્વોચ્ચ અદાલતના નિર્ણયને બીજે ક્યાંય પડકારી શકાતા નથી તે આખરી ગણાય છે તેના નિર્ણયોના ભંગ બદલ તેની સામે કાયદા કે પગલાં લેવામાં આવે છે સર્વોચ્ચ અદાલત દરેક ચુકાદાની નોંધ રાખે છે ચોથા નંબરની લોક અદાલતો અને જાહેર હિતના દાવાઓ તો જોઈએનો જવાબ લોક અદાલતો તો સ્થાનિક કક્ષાએ ગરીબ લોકોને સરળ ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે તે માટે લોક અદાલતની રચના કરવામાં આવે છે લોક અદાલતોના પક્ષકારો માટે અમદાવાદમાં કાનૂની સેવા સત્તામંડળ મારફતમાં કેસ લડી આપે છે લોક અદાલત બંને અને રવિવાર કે રજાના દિવસે બોલાવીને પણ સાંભળે છે લોક અદાલતો સ્વૈચ્છિક છે લોક અદાલતમાં છૂટાછેડા અકસ્માત વાહન વીમો વળતર ભરમપોષણ પોષણ વગેરે બાબતોના વિવેદનો ઉકેલ લાવે છે પ્રશ્ન પાંચમો તાબાની અદાલતો તો રાજ્યની વડી અદાલતો સિવાયની નીચલી અદાલતો તાબાની અદાલતો કહેવાય છે દરેક જિલ્લામાં દિવાની અને ફોજદારી અદાલતો હોય છે રાજ્યની બધી તાબાની અદાલતો વડી અદાલતોની સલાહ પ્રમાણે કાર્ય કરે છે દરેક દીવાની અદાલતોમાં લગ્ન છૂટાછેડા ભરણપોષણ વળતર વગેરેને લગતા કેસો ચલાવવાની સત્તા છે ફોજદારી અદાલતોમાં સેશન કોર્ટ ફોજદારી ગુના જેવા કે હત્યા લૂંટ બળાત્કાર વગેરે ગુનામાં દસ વર્ષ આજીવન કેદ પાંચ હજાર કે તેથી વધુ દંડ વધુનો દંડ જન્મટેપ કારાવાસની સજા કરવાની સત્તા ધરાવે છે આ ઉપરાંત તાબાની અદાલતોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ પોટા કોર્ટ સ્મોલ કોર્ટ કોચ કોર્ટ વગેરે અદાલતો પણ હોય છે પછી પ્રશ્ન નંબર પ્રશ્નમાં જોઈએ ચોથો નીચેના મોથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખવાનો છે તો જોઈએ પહેલું સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ અવાઈ કેટલી છે તો જોઈએ સાચો જવાબ આવશે ડી ઓપ્શન પોસઠ અને બાસઠ વર્ષ એટલે કે ડી ઓપ્શન સાચો છે બરાબર છે જો બીજો જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકે તરીકેનો કેટલો અનુભવ જરૂરી છે તો જવાબ આવશે સાત વર્ષ એટલે કે બી ઓપ્શન સાચો છે બરાબર છે આગળ મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે તો જોઈએ અસમની અંદર આવી છે ક્યાં આવે છે અસમ એટલે ઓપ્શન સી સાચો જવાબ છે મફત કાનૂની સત્તા સેવા મંડળની કચ્છેનું વડું મથક ક્યાં આવેલું છે તો મિત્રો ક્યાં આવેલું છે તો એ આવેલું છે અમદાવાદની અંદર એટલે કે સી ઓપ્શન સાચો જવાબ છે કયો છે સી ઓપ્શન સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે તો એ કરે છે રાષ્ટ્રપતિ એટલે કે બી ઓપ્શન છે એ સાચો જવાબ છે આગળ પ્રશ્ન ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે તો એ પણ આપણે જોઈ લઈએ તો ગ્રાહક ફોરમની એટલે કે સી ઓપ્શન સાથે જવાબ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રીતે આપણે આ જે પાઠ છે એના સ્વાધ્યના પ્રશ્નોનું તમામે તમામ પ્રશ્નો વિડીયો સોલ્યુશન સંપૂર્ણ રીતે પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચહે નવા હોય તો સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું